नमस्कार, હું વિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેદારનાથ બાબાના કપાટ ખુલતાની સાથે જ પ્રથમ દિવસે વડોદરાથી ટ્રેનમાં હજારો ગુજરાતના જે શિવ ભક્તો છે આજે રવાના થયા છે। ટીમ રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 થી વધુ યાત્રાળુઓ જોડાયા છે। એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે, ત્યારે કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ ખુલવાના છે। 25 એપ્રિલ અને 27 એપ્રિલે જે આ કપાટ ખુલવાના છે તેમાં આખી ટ્રેન ને ફૂલોથી સુશોભિત કરવામાં આવી છે। ત્યારે વડોદરા રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 6 ખાતે જ જય ભોલે ભમ્બમ ભોલેના નાદથી જ ગુંજી ઉઠ્યો છે। કેદારનાથ બાબાના કપાટ ખુલતાની સાથે જ વડોદરામાં પ્રથમ ટ્રેન રવાના થઈ છે। ટ્રેનમાં ફૂડ પેકેટ, પાણીની બોટલોની સુવિધાઓ પણ કરવામાં આવી છે। સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોરવા, ગોત્રી, ક્ષમતા, સુભાનપુરાના લોકો જોડાયા છે। વોર્ડ નંબર 9ના પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને સ્વેજલ વ્યાસ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી અને ટ્રેનને રવાના કરવામાં આવી છે। ટીમ રિવોલ્યુશન દ્વારા જ કેદારનાથ ભગવાનનું મંદિરમાં ફૂલોથી શણગારવામાં આવશે, ત્યારે જ તમામ યાત્રાળુઓને આ યાત્રા આનંદમય બની રહે તે જ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે, અને આજે ખૂબ આનંદ છે કે જે રીતના જે કેદારનાથની જે યાત્રાઓ થઈ રહી છે એની અંદર ટીમ રેવોલ્યુશન દ્વારા સ્વેજલ અને એની સાથે એના સમગ્ર ટીમ અને અમારા વિસ્તારના સમગ્ર સુભાનપુરા, ગોરવા, ગોત્રી આ વિસ્તારના સૌ લોકો દ્વારા આજે તમે જોઈ રહ્યા છો કે 800 થી 1000 લોકો આ સ્પેશિયલ કેદારનાથ છે, તંગુનાથ છે, સાથે સાથે હરિધામ વિરતના બધી જ યાત્રાઓ કરીને યંગસ્ટર જ્યારે યુવાનો ધર્મ પ્રત્યે પ્રેરાય ત્યારે રાષ્ટ્રની ભાવના સાથે સાથે ધર્મની ભાવના સાથે આજે તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યાની અંદર અને આજે પ્રથમ ટ્રેન એ રીતના જઈ રહી છે। વડોદરા શહેરવાસીઓ સાથે સાથે સમગ્ર દેશવાસીઓને આજે હર હર ભોલે અને જય જય ભોલે તમે જોઈ રહ્યા છો। અને અગાઉ પણ અમારા રામેશ્વર વિસ્તારના સૌ યુવાનો દ્વારા પણ ગઈકાલે પણ 2 દિવસ પહેલાં જ સૌ રીતના લાખો ટન તમે જોઈ રહ્યા છો કે ફૂલના ગોટા સાથે ત્યાં પણ ભગવાન આખું મંદિર સજાવવામાં આવ્યું છે। તો આ યુવાનોની જે શક્તિ છે, આ ભક્તિ છે, ખરેખર રાષ્ટ્રપ્રેમ સાથે સાથે ધર્મનો પણ પ્રેમ જે દેખાઈ રહ્યો છે આજે અમે અહીંયા એ લોકોને સૌ લોકોને એમને મોટિવેશન કરવા માટે અને ધર્મ સાથે જ્યારે જોડાયેલા હોય તો એ યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજે આવ્યા હતા। સૌ લોકોને આ યાત્રા સુખદાયી, ફળદાયી નીવડે તેવી જ પ્રભુને પ્રાર્થના અને જય જય ભોલે, હર હર ભોલે। સંસ્કારી નગરી વડોદરા શહેર અને એમાં પણ આપણે શહેરમાં પણ તમામ તહેવારો ધામધૂમથી ઉજવતા હોય ત્યારે આજે ભાઈ શ્રી સ્વેજલ વ્યાસ અને એમની ટીમ દ્વારા જે ચારધામ બદ્રીનાથ કેદારનાથની જે યાત્રા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં અહીંથી આખી ટ્રેન લગભગ 800 જેટલા લોકો વડોદરાથી ત્યાં દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે, ત્યારે આ સૌ જે પણ ટ્રેનના પેસેન્જર છે બહુ ભાગ્યશાળી છે, નસીબદાર છે, કારણ કે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે ચારધામની યાત્રા હોય છે એ બહુ નસીબદાર લોકોને કરવા મળે છે અને એમાં પણ ખૂબ જ મોટું સેવા અને ભગીરથ કાર્ય ભાઈ સેજલ વ્યાસ અને એમની ટીમ દ્વારા થઈ રહ્યું છે। દર વર્ષે આ લોકો આ યાત્રા ઉપાડે છે અને આ વખતે અહીંયા મને બોલાયો, યાત્રા જે ટ્રેનની શરૂઆત થઈ રહી છે એમાં ફ્લેગઓફ કરવા એ બદલ આખી ટીમનો આભાર માનું છું। દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આ બધા સારી રીતે દર્શન કરે, સારું દર્શન કરીને આશીર્વાદ લઈને વડોદરા આવે। બીજી પણ આ લોકો ટીમ અલગ અલગ ટ્રેન લગભગ દર વખતે અલગ અલગ રાઉન્ડમાં આ ટ્રીપ ઉપાડતા હોય છે, બહુ સારું અને ભગીરથ કાર્ય કરે છે। પ્રભુ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણા આ લોકોને પણ આશીર્વાદ મળે, સાથે સાથે શહેરના શહેરીજનોને અને તમામ દેશવાસીઓને પણ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મળતા રહે અને આવા ભગીરથ કાર્ય કરવા માટે
भाई श्री स्वेजल व्यास एंड टीम ने अभिनंदन और आवाज कार्य भविष्य में करता रहे एवी आशा। हर हर महादेव। वडोदरा थी स्वेजल व्यास और वडोदरा वासी आखी टीम एक केदारनाथ बद्रीनाथ शंकर भगवान चरणों में दर्शन करवा जता हुए त्यारे भाई ऋतिक भाई भाई आयरे भाई अने मने अहीं बोलायो छे। हूँ मानु छू के आटली मोटी लोकोने लईने जवू प्रवास करूँ एक साहसनुं काम छे अने भगवानना चरणोमां वडोदरा शहेरमां माटे बी आशीर्वाद मळशे अने अमने बोलायो छे तो ये बी अमारा माटे सौभाग्य छे के छोकरा लोकोए अमने बोलाया छे। अमे अमने एवी शुभकामना आपीए छे कि भगवानना चरणोमां तमने सारा आशीर्वाद मळे जीवन में तमे प्रगति करो अने खूब आगळ वधो एवी भगवानथी अमारी बी प्रार्थना छे छोकराओ माटे ने लोको माटे अने वडोदरा शहर माटे बी आशीर्वाद मांगजो के वडोदरा शहर में सुख शांति ने समृद्धि वधे एज प्रार्थना। आज केदारनाथ यात्रा की शुरुआत थी है 2023 एम सौथी मोटो पड़ाव गुजरात थी सौथी मोटू ग्रुप आज पहली बार एवं बन्यु के आखी ट्रेन भरी ने यात्राडुओ प्रथम चरण में जई रहा है साथ आखू मंदिर फूलों अमे सजावाना छे आखू मंदिर शणगार थवानो छे साथ सात पवित्र नदियों जल लईने केदारनाथ बाबा अभिषेक करवानो छे अने आ यात्रा में तमाम जे पण श्रद्धाळुओ छे जे भक्तो छे अमे नॉमिनल ग्रुपवाइज जई रहा छे अने आमा शिव भक्तो पहला ज दिवसे पालखी यात्रा लाभ लैने ऊपर जैसे केदारनाथ बाबा कपाट खुलते पहला ज दिवसे दर्शन करते यात्रा कंटीन्यू रहनी है मे महीना में जून महीना में अरे सप्टेम्बर महीना में रीते एक आखी ट्रेन भरी ने वडोदरा शिवजी की यात्रा स्वरूप अँ जा आ प्रसंगे वडोदरा शहर तमाम लोग अँ उपस्थित थी तमाम पॉलिटिकल पार्टियों लोग उपस्थित थी बदा एक साथ शिव भक्तों ने झंडी आपने यहीं रवाना करवा शू कहो पहला पड़ाव में अमे लोग 800 व्यक्ति जई रहा है एना पछी कंटीन्यू बीजा 800 जई रहा है करी आ एक 2023 में गुजरात ना कम से कम 5000 लोग दर्शन करे एवं आयोजन शिवजी की यात्रा में थई रह्यु छे। आज अमारा आम आदमी पार्टी ना युवा प्रमुख श्री स्वेजलभाई व्यास जेमणे आज केदारनाथ जवा माटे 1100 मेम्बरो ने અહીંથી લઈ બરોડાથી લઈ કેદારનાથ જવાના રવાના થયા છે અને એમણે બધાને જ સહયોગ સંગઠન અમે લોકો સાથે છીએ। અશોક ઓઝા શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી।